નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા રૂપિયા પૈસાના સરવાળા અને બાદબાકી શીખ્યા. આ વિડીયોમાં આપણે એને સંબંધિત કેટલીક ગેરસમજ વિશે જાણીશું. રાજુ અને બબલુ ગગુની દુકાન પર નોટબુક, પેન્સિલ અને અમુક બીજી વસ્તુઓ ખરીદવા આવ્યા છે. રાજુને ગગુની પાસેથી એક નોટબુક, એક રબર અને એક પેન્સિલ માંગી. ગગુએ આવી રીતે ત્રણેય વસ્તુઓની કિંમતનો સરવાળો કર્યો. બાળકો, શું ગગુએ લખેલો સરવાળો સાચો છે? અરે હા, ગગુએ આ સરવાળો ખોટો કર્યો છે. બાળકો, શું તમે જણાવી શકો છો કે ગગુએ કઈ ભૂલ કરી છે? આવો આ સરવાળાને એકસાથે મળીને ઉકેલીએ. પહેલા આપણે શું કરીશું? પૈસાની સંખ્યાનો સરવાળો કરીશું. 50 અને 50 પૈસાનો સરવાળો કરતા કેટલા પૈસા થયા? 100 પૈસા. એને આપણે કઈ રીતે લખીશું? અરે હા, આપણે 100 પૈસામાંથી 1ને રૂપિયાના ખાનામાં લઈ જઈ વધતી સ્વરૂપે લખીશું. આ જુઓ બાળકો, ગગુએ 100 પૈસા સાચી રીતે તો ઉમેર્યા, પરંતુ એનાથી બનેલી 1 રૂપિયાની વધતી ઉમેરવાનું ભૂલી ગયો. હવે શું તમે આ રૂપિયાને ઉમેરીને બતાવી શકો છો કે રાજુને ખરેખર ગગુને વસ્તુઓના કેટલા રૂપિયા આપવા પડશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો આપ્યો. રાજુએ ગગુને તે વસ્તુઓના 23 રૂપિયા આપવાના છે. રાજુએ પણ તમારી જેમ જ ગગુની ભૂલ શોધી લીધી અને તેને 23 રૂપિયા આપી દીધા. ગગુએ આવી રીતે 50 રૂપિયામાંથી પેન્સિલના ખોખાના 22 રૂપિયા અને 50 પૈસા બાદ કર્યા અને તેને 28 રૂપિયા અને 50 પૈસા પાછા આપી દીધા. બાળકો, શું ગગુએ બબલુને સાચા રૂપિયા પાછા આપ્યા છે? આવો જોઈએ. પહેલા આપણે પૈસામાં લખેલી સંખ્યાની બાદબાકી કરીશું. અરે આ શું આપણે શૂન્ય પૈસામાંથી 50 પૈસા ઓછા કરી શકીશું? ના, તો પછી આપણે શું કરીશું? એકદમ સાચું. હવે આપણે ઉધારની રીતનો ઉપયોગ કરીશું. આપણે 50 રૂપિયામાંથી 1 રૂપિયો ઉધાર લેશું અને આવી રીતે 100 પૈસાના રૂપમાં લખીશું, કેમ કે આપણે 1 રૂપિયો ઉધાર લીધો. આપણે શું કરવું પડશે? અરે હા, આપણે 50 રૂપિયાને કાપીને 49 રૂપિયા લખવા પડશે. હવે 100 પૈસામાંથી 50 પૈસા બાદ કરતા વધ્યા કેટલા પૈસા? 50 પૈસા. બાળકો, જો ગગુએ કરેલ બાદબાકીને જોઈએ તો મેળવીશું કે ગગુએ પણ આપણી જેમ જ ઉધારની રીતનો ઉપયોગ તો કર્યો, પરંતુ તે 50 રૂપિયાને કાપીને 49 રૂપિયા લખવાનું ભૂલી ગયો. એટલે ગગુએ બબલુને પાછી આપેલી રકમ ખોટી હતી. બાળકો, શું તમે રૂપિયામાં લખેલી સંખ્યાને બાદ કરીને સાચી સંખ્યાનો ખ્યાલ મેળવી શકશો? શાબાશ બાળકો, તમે આનો સાચો જવાબ મેળવ્યો છે. ગગુએ બબલુને 27 રૂપિયા 50 પૈસા પાછા આપવાના હતા. બબલુએ પણ આપણી જેમ ફટાફટ ગણતરી કરીને ખ્યાલ મેળવી લીધો કે ગગુએ તેને 1 રૂપિયો વધારે આપ્યો છે. તેણે ફટાફટ 1 રૂપિયો ગગુને પાછો આપી દીધો. ગગુ તે બાળકોની ઈમાનદારી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે
તેમણે એક એક પેન્સિલ મફતમાં આપી દીધી। આ વિડીયોમાં આપણે રૂપિયા પૈસાના સરવાળા અને બાદબાકી સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણ્યું।